साथी मित्रों, आज आ वीडियो नी अंदर आपणे जाणीशुं 2023 नुं पहेलुं सूर्यग्रहण क्यारे छे, शुं छे सूतक काळनो समय, सूर्यग्रहणना समय दरमियान शुं करवुं शुं न करवुं ते बधुं आज आ वीडियो नी अंदर आपणे जाणीशुं। श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, स्वागत छे तमारुं आपणी YouTube चेनल भगवत स्मरणमां। सौ प्रथम तो आपणे ए जाणीए के सूर्यग्रहणनी घटना शुं छे। सूर्यग्रहणनी घटना ए एक पौराणिक कथा तथा खगोळीय घटना छे। पौराणिक कथा अनुसार राहु केतु सूर्य अने चंद्रने ग्रहण करे छे अने खगोळीय घटना अनुसार ज्यारे अमास होय त्यारे चंद्रनी शून्यकळा होवा छतां तेनो आभास थाय छे। चंद्र ए सूर्य अने पृथ्वीनी वच्चे आवे छे અને આ સમય દરમિયાન પૃથ્વી પર સૂર્યપ્રકાશ નીલ થઈ જાય છે। આ ઘટનાને ખગોળીય સૂર્યગ્રહણ ઘટના કહેવામાં આવે છે। આપણે પહેલા એ જાણીએ કે અમાસ તિથિ વિશે। ચૈત્ર માસની અમાવસ્યા તિથિની શરૂઆત 19 એપ્રિલ 2023 બુધવાર સવારે 11:23 શરૂ થાય છે। તિથિની સમાપ્તિ 20 એપ્રિલ 2023 ગુરુવાર સવારે 9:41 પતે છે। આમ અમાવસ્યાનું પિતૃતર્પણ બુધવાર બપોર 12 પછી અને અમાવસ્યા સ્નાન મહિમા ગુરુવાર સવારે 9 વાગ્યા પહેલા રહેશે। હવે આપણે સૂર્યગ્રહણની વધુ માહિતી જાણીએ તે પહેલા, જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। ઓમ દ્રોણિઃ સૂર્યાય નમઃ। આ વર્ષે 2023નું સૌ પ્રથમ સૂર્યગ્રહણ છે, જે મેષ રાશિમાં રાહુ સાથે સૂર્ય ઉચ્ચ રહીને થશે। આ સંયોગ 19 વર્ષ બાદ આવી રહ્યો છે। સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તેની અસર દેશ દુનિયા તથા મનુષ્યના રાશિ મુજબ રહેશે। સૂર્યગ્રહણ 3 પ્રકારે થશે। પ્રથમ આંશિક, બીજું કુલ અને ત્રીજું વલય આકારમાં, જે એક અનોખી ખગોળીય ઘટના માનવામાં આવે છે। આ સમયની અંદર કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જે આપણે આગળ વિડીયોની અંદર જાણીશું। આ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ દક્ષિણ પેસિફિક મહાસાગરના દેશો તથા દક્ષિણ હિન્દ મહાસાગરમાં દેખાશે। આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્રમાં થશે, જે કેતુનું નક્ષત્ર છે, અને આ સૂર્યગ્રહણ ભારતના સમય મુજબ સૂર્યગ્રહણનો પ્રારંભ 20 એપ્રિલ 2023 સવારે 7:04 થશે। સૂર્યગ્રહણની સમાપ્તિ 20 એપ્રિલ 2023 બપોરે 12:29 થશે। આ સૂર્યગ્રહણના સમય દરમિયાન ખાવા પર પ્રતિબંધ હોય છે, કારણ કે ધાર્મિક ગ્રંથો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે સૂર્યગ્રહણના સમય દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે, અને એવું કહેવામાં પણ આવે છે કે આ સમયે રાંધેલ કે કરેલ ભોજન તમામ પુણ્યો અને સારા કર્મોને નાશ કરે છે। સૂર્યગ્રહણના સમય દરમિયાન શું ન કરવું? સૂર્યગ્રહણના સમયકાળ દરમિયાન કોઈ પણ નિર્જર સ્થાન હોય, એટલે કે જ્યાં શમશાન, એકલા ન જવું જોઈએ। આ સમય દરમિયાન વાસ્તવમાં નકારાત્મક શક્તિઓનું પ્રભુત્વ વધારે હોય છે। તે આપણી આસપાસ હોય તો આપણામાં પણ નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે, માટે આવા નિર્જર સ્થાન પર ન જવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્રો મુજબ જોઈએ તો આ ગ્રહણ સમયકાળ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ સૂવું ન જોઈએ। આ ગ્રહણ સમયકાળ દરમિયાન કોઈ પણ સ્થળની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ, અને કોઈ પણ રીતે કે કોઈ પણની સાથે શારીરિક સંબંધો ન કરવા જોઈએ। આ ગ્રહણ સમયકાળ દરમિયાન ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ તેમની આસપાસ કોઈ પણ ધારદાર વસ્તુઓ ન હોવી જોઈએ, તથા તેનો ઉપયોગ પણ આ સમય દરમિયાન ટાળવો જોઈએ। આ ગ્રહણ સમયકાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું, તથા ઘરના મંદિર પાસે બેસીને સતત ઈષ્ટદેવનું રટણ કરવું અથવા
हनुमान चालीसा ना पाठ अवश्य करवा। सूर्य ग्रहण दरमियान शू करवू जोईए? आ ग्रहण समय काल दरमियान सतत भगवान ना मंत्र, चालीसा, स्तोत्र, भावनी वगैरे नु पठन श्रवण कर्या करवू जोईए। कारण के आ समय दरमियान करेक एक पठन 1000 गणु फळ आपे छे। सूर्य ग्रहण पछी गंगा जल थी स्नान करो। आखा घर ने गंगा जल अथवा पवित्र जल वडे शुद्ध करीने मंदिर ने फरीथी स्वच्छ करो। आ ग्रहण समय काल दरमियान सीधा सूर्यदेव नु तरफ न जोवू जोईए। आ ग्रहण समय काल दरमियान बाहर जवानु टाळवू जोईए। आ सूर्य ग्रहण समय काल दरमियान कोई पण प्रकार नु खोटू काम न करवू जोईए। आ सूर्य ग्रहण ना समय काल पछी एक वक्त जरूर थी हनुमानजी नी पूजा करवी जोईए। कारण के आ समय थयेला पूजन थी राहु नी खराब असर दूर थाय छे। હવે વાત કરીએ સૂતક કાળની। 20 એપ્રિલ 2023 ગુરુવાર સવારે ગ્રહણ 7:04 થી શરૂ થઈને જે બપોરે 12:29 સુધી રહેશે। આ સમય 5:24 નો રહેશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી ગ્રહણનો સૂતક કાળનો સમય ભારતમાં માનવામાં આવશે નહીં। પરંતુ સૂર્ય ગ્રહણની તમામ રાશિઓ પર અસર થશે તેની માહિતી અમે અમારા આવનારા નવા વિડીયોમાં 12 રાશિ મુજબ શું કર્મ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તે આપને જણાવીશું। તે આપ જાણવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર, અને સૌને મારા રાધે રાધે।